નમસ્તે જૈન મિત્રો જો તમે બિન સચિવાલય અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો બિન સચિવાલય માટે અને કોન્સ્ટેબલ માટેની નવી બેચ છે અને કિડમી ઉપર સ્ટાર્ટ થઈ છે તમે ઘરે બેઠા સારી રીતે ઓછા પૈસાની અંદર તૈયારી કરી શકો છો એની માહિતી આપણે વિડીયોની અંદર આગળ લઈશું મિત્રો ફ્રી અને સ્કોલરશીપ ટેસ્ટ છે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ માટેની એ અઠ્યાવીસ નવેમ્બર સવારે દસ વાગે આયોજન કરવામાં આવે છે તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મિત્રો હેડ ક્લાર્કની એક્ઝામ માટે ફ્રી પ્લસ ટેસ્ટનું આયોજન સત્યાવીસ નવેમ્બર એક વાગે છે તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો આપનો કોડ ફેક્ટ ટેન એફએસિટી ટેન કોડ યુઝ કરીને તમે આ ટેસ્ટને અનલોક કરી શકો છો એવી જ રીતે મિત્રો જીપીએસસીની પ્રિલિમ એક્ઝામ માટે હિસ્ટ્રી આર્ટ અને કલ્ચરની ટેસ્ટ છે એનું આયોજન અઠ્યાવીસ નવેમ્બર એક વાગે કરેલ છે મિત્રો પ્રગતિ નામની બેચ છે બિન સચિવાલય એક્ઝામ માટે સ્ટાર્ટ થઈ છે બાવીસ નવેમ્બરથી આ બેચને તમે જોઈન કરી શકો છો જો તમે બિન ની તૈયારી કરતા હોય તો અને પરિવર્તન નામની કોન્સ્ટેબલની બેચ છે મિત્રો ચોવીસ થી સ્ટાર્ટ થઈ છે તમે આ બેચને પણ જોઈન કરી શકો છો આપણો કોડ ફેક્ટ ટેન એફએસીટી ટેન કોડ યુઝ કરીને તમે દસ ટકાઉન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને ઘરે બેસીને ખૂબ સારી રીતે તૈયારી છે ઓછા પૈસાની અંદર કરી શકો છો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ત્યાંથી તમે કોઈ પણ આ ને જોઈન કરી શકો છો ઓફર છે કોઈ પણ કોર્સને ને તમે જોઈન કરી શકો છો આપણો કોડ યુઝ કરીને દરેક કોર્સ ઉપર દસ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો આટલી ઓછી કિંમતની અંદર તમે બીજી ક્યાંય મિત્રો સારી રીતે તૈયારી નહીં કરી શકો એટલી ઓછી કિંમત છે તમને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે એપ્લિકેશનની અંદર મિત્રો તમે ફ્રી લાઈવ પણ જોઈ 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 શકો 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 છો 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 સ્ક્રીન ઉપર મિત્રો મિત્રો તમે તમે કઈ રીતે ફ્રી છે એને વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજના હેઠળ કલેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા અગિયાર માસના કરાર આધારિત જગ્યાઓ માટે અરજીઓ છે મંગાવવામાં આવી રહી છે એની માહિતી લઈશું તો આ જાહેરાતની અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમર મહેનતાણું અરજી ફોર્મ નિમણૂક માટેની શરતો તથા અન્ય વિગતો છે કલેક્ટર કચેરી ગાંધીનગરની વેબસાઇટ છે ગાંધીનગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપરથી જોવા મળશે ચાર રાતની વિગતો છે વેબસાઇટ પર જોયા બાદ વેબસાઇટ પર ઉપલબ્ધ નિયત નમૂના મુજબના અરજીપત્રક પ્રમાણે નીચેની વિગતોએ અરજી કરવી બરાબર છે તો મિત્રો એ વેબસાઇટ ઉપરથી તમે વધારે માહિતી લઈ શકો છો અરજીપત્રક પણ તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો એ પોસ્ટ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર એની પોસ્ટ છે હવે પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે એક જગ્યા છે અને તાલુકા એમડીએમની જે છે એ ચાર જગ્યાઓ આપેલ છે પહેલી પોસ્ટ માટે માની યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે તમે સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન છે પાસ કરેલ હોવું જોઈએ બીજી પોસ્ટ માટે મિત્રો તમે ગ્રેજ્યુએશન છે હોમ સાયન્સની અંદર અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને અથવા તો સાયન્સની ડિગ્રી છે તમારી પાસે હોવી જોઈએ પગાધોણ છે દસ હજાર અને પંદર હજાર અલગ અલગ બંને પોસ્ટ માટે આપવામાં આવે છે મિત્રો તમારું અરજી ફોર્મ છે એડ્રેસ જણાવે છે નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન બીજો માળ સેક્ટર અગિયાર ગાંધીનગર એના ઉપર મોકલવાની રહેશે ઓગણત્રીસ અગિયાર બે હજાર એકવીસના રોજ અઢાર કલાક સુધી રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલવાની રહેશે બરાબર છે અને સ્વપ્રમાણિત નકલ છે તમારા પ્રમાણપત્રોની એ પણ સાથે તમારે જોડવાની રહેશે